Morning, જય મિત્રો, આજે આપણે 502 ફોર્મની અંદર ટોપિક્સ પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી એ ટોપિક્સ આજે આપણે ફરીથી ચર્ચા કરવાની છે અને એમાં જે ટોપિક્સ પણ चेक करी इस सेशन नी अंदर आपने चर्चा करी थी कि रीजन्स फॉर कैरिंग इन्वेंटरी इस सेशन नी अंदर बात करी थी आपने ये बजे जेनी अंदर आपने पॉइंट्स जे नोट डाउन कर्या हता प्रूव कस्टमर सर्विस के एनी अंदर कस्टमर के नेचर छे कस्टमर नु के क्वावेंस छे ये आपने चेक आउट करिए थी एंड स्टडी करिए थी પોઈન્ટ્સ આપણે કરવાના હતા કે લેમે રિડ્યુસ કોસ્ટ હતી એની અંદર તમારા અકોર્ડિંગ કઈ રીતે તમે કોસ્ટને રિડ્યુસ કરી શકો છો, કઈ રીતે તમે તમારા ઇન્વેન્ટરીને સપોર્ટિવ કરી શકો, ત્યારબાદ આપણે મેન્ટેનન્સ ઓફ ઓપરેશન કેપેબિલિટી એટલે કે જે ઇન્વેન્ટરી છે એ કઈ રીતે એનો ફ્લો વર્ક કરે છે કઈ રીતે એનું વર્કઆઉટ છે ઇન્વેન્ટરીનો આઈડિયોલોજિકલ ત્યારબાદ આપણે ઇરેગ્યુલર સપ્લાય એન્ડ ડિમાન્ડ એટલે ઇરેગ્યુલર સપ્લાય એન્ડ ડિમાન્ડ ધેટ ઇઝ અ બિગ પોઈન્ટ અકોર્ડિંગ ટુ ધ ઇન્વેન્ટરી કેમ આપણે વાત કરી છે કે સપ્લાય અને ડિમાન્ડ એટલે માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટ છે એની ડિમાન્ડ છે બટ એનો તો જથ્થો નથી એ ટાઈમે ધેર ઇઝ અ પ્રોબ્લેમ સર આઈ ધેટ પર્ટિક્યુલર તો એ જે કન્સેપ્ટ છે અકોર્ડિંગ અવોઇડિંગ સ્ટોક આઉટ્સ એટલે જે શોર્ટેજીસ સ્ટોકની જે અછત કહી શકાય છે આપણે અછત આપણે સમજીએ છીએ મુજબ કે રિક્વાયરમેન્ટ શું છે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ લાઈક તમે માર્કેટ સર્વે કરો છો માર્કેટની અંદર ચેકઆઉટ બી કરો છો એન્ડ કે લાઈક કે ફેક્ટરી છે એની અંદર લેબર્સ છે એ લેબર્સના અકોર્ડિંગ એ
કન્સેપ્ચ્યુઅલાઇઝ ડિમાન્ડ સપ્લાય, એમની ડિમાન્ડ છે લાઈક સેલરી ઇન્ક્રીમેન્ટ, ધેન લીવ, વેલ્ડિંગ પોઝિશન છે જેની એક્ચ્યુઅલ સિનેરિયો છે એના એકોર્ડિંગ એ વર્ક કરતું હોય. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો કે ફેક્ટર્સ ઇન્વોલ્વડ ઇન્વેન્ટરીની અંદર પ્રોબ્લેમ એનાલિસિસ આપણે કરીએ છીએ એનું કઈ રીતે જે છે ઇન્વેન્ટરીની અંદર કયા કયા ફેક્ટર્સ આપણે કન્સિડર કરી શકીએ, કયા કયા ફેક્ટર્સ ઇન્વોલ્વડ છે. તો એની અંદર આપણે ચર્ચા કરી હતી કે રિલેવન્ટ ઇન્વેન્ટરી રિલેવન્ટ ઇન્વેન્ટરી કોસ્ટ છે એની અંદર કે જે સેમ એક્સપેન્સ હોય છે, સેમ એક્સપેન્ડિચર્સ જે કહી શકાય, લાઈક એનો હેડ તમે એક રાખી શકો જે તમારે ચેક કરતા હો, જે તમે રિપ્લેનિશ કરતા હો, એના એકોર્ડિંગ તમે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો કે એની અંદર રિપ્લેનિશમેન્ટ આઈડિયલ ટાઈમ ઓર લીડ ટાઈમ આ બે વસ્તુ ખાસ છે. વોટ ડુ મીન બાય રિપ્લેનિશમેન્ટ? તો આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો કે જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે તેનો રો મટીરિયલ, સેમી ફિનિશ એ બધું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એની અંદર જે તમારો કન્સર્ન્ડ આઈડી છે એ કન્સર્ન આઈડી તમે ત્યાં આગળ પણ મેચ કરી ઓકે. ઇટ વિલ બી very grateful that જે તમારા એક્સપાન્ડિચર્સ છે લાઈક કે જે વેરહાઉસ અંદરથી તમારે ડિટેલ્સ રાખવાની છે, જે સ્ટોર કરવાના છે ડેટા, એને તમે ત્યાં આગળ મેન્ટેન કરી શકો છો, યુટિલાઇઝ કરી શકો. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી કન્સ્ટ્રેન્ટ્સ ઓન ધ ઇન્વેન્ટરી સિસ્ટમ. કન્સ્ટ્રેન્ટ્સ નો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ, કે બેકગ્રાઉન્ડ ફીચર્સ, બેકગ્રાઉન્ડ ઓબ્જેક્ટ્સ, બેકગ્રાઉન્ડ પોલિસીઝ એ બધું ત્યાં આગળ મેચ કરતું હોય એની અંદર જે સિસ્ટમ છે તમારી તો કન્સ્ટ્રેન્ટ્સ અલગ અલગ રીતે તમે ત્યાં આગળ મેચ બી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે you want to your
मैन पावर एंड द स्टॉक्स इन हैंड, तो एना माटे तमारे कंपलसरी विद्यार्थी मित्र के हैव अ सफिशियंट बैलेंस द बोथ द वे. त्यार बाद आपने चर्चा करी थी विद्यार्थी मित्रों की डिमांड फॉर इन्वेंटरी, इन्वेंटरी आइटम्स मार्केट डिमांड के मार्केट में कई वैल्यूज वधारे गेट थाय छे, मार्केट नी अंदर कई वैल्यू नी जे रिक्वायरमेंट छे that all features that you can okay so tyar baad apne charcha kari thi length of planning good no periodic time che length data ni એ આપણે ત્યાં આગળ મેચ એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ એ ફેક્ટર્સ જે છે બધા જ ફેક્ટર્સ આપણે માઇન્ડ કે જેથી કરીને તમારા ટેસ્ટ ના થાય મેચ ના થાય પ્રોપર એનું જે વર્કઆઉટ જે છે જળવાઈ રહે. ઓકે નાઉ ઇન્વેન્ટરી સિસ્ટમ નું જે આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આપણે ડ્રો કરીશું આજે એન્ડ કઈ રીતે એ વર્કઆઉટ કરે છે સ્ટાર્ટિંગ એન્ડ એની આપણે ચર્ચા કરીશું. ઓકે લેટ્સ હેવ અ લુક ઓન ધી ફર્સ્ટ કે એના terms performance kids kare che total and record ends a aru entry ni the starting the that is the depending on terms of call into tar baad ડ્રો કરી રહ્યા છે. કઈ તે આપણે તે કરી છે ત્યારબાદ પહેલા આપણે જે સ્ટ્રક્ચર રેડી કરવાનું છે એ ફટાફટ એ ડેવલપ કરીશું ત્યારબાદ એને મોડિફાય
સેન્ટરમાં છે ઇન્વેન્ટરી ટર્મ રેડી then after band pattern and replenishment pattern છે બાજુમાં છે સેક્ટ replenishment તો આ એક એવું મોડેલ છે તેની અંદર તમારો જે ડાટા છે એ કઈ રીતે વર્કઆઉટ કરશે ડિપેન્ડ કરે છે ઓકે સેકન્ડ કે આ બધી જે સિસ્ટમ વર્કઆઉટ કરતી હોય છે ઇન્વેન્ટરીની અંદર બાન્ડ પેટર્ન વર્ક કરતી હોય ઓકે નાઉ કે જે ઓપરેશન જે એને પરફોર્મ થાય છે લાઈક ઓપરેટિંગ કન્સ્ટ્રેન્ટ્સ એન્ડ ઓપરેટિંગ ડિસિઝન રૂલ્સ એ બી ડિપેન્ડન્ટ કરે છે એના ઉપર કઈ રીતે એક્ઝેક્ટ વર્ક કરે લેટ સેવ કન્ટેન્ટ એની અંદર શું લખીશું ઓપરેટિંગ ઓપરેટિંગ operating decision rules that is also તમારે કયા rules and regulations follow કરવાના છે operating rules તમારો follow up લેતું હોય એને બી આપણે તમે કરી શકો ડિસિઝન મેકર ડિસિઝન એનાલાઇઝર એ તમારા ઇન્વેસ્ટરને દેટ ઇઝ આ ઇન્વેન્ટરી સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો આખું સ્ટ્રક્ચર આગળ છે લાઈક હાઉ મચ ટુ ઓર્ડર એટલે કેટલું ઓર્ડર આપવા છે ઓર્ડરની ક્વોન્ટિટી ક્યારે આપવાનું છે એ પોઈન્ટ્સને ત્યાં આગળ કન્સિડર કરવાના છે હાઉ મચ ટુ ઓર્ડર વેન ટુ ક્વેશ્ચન્સ ધી ફાર્મેટ્સ ધેટ બી હેવ ટુ ગેટ ધેટ ઓકે
આગળ લખી શું લખે ભાઈ હાઉ મચ ક્વાર્ટર કેટલું જે કહેવાય જથ્થો ટુ સ્ટોકેજ એન્ડ બોર્ડ ઉપર તમે આ ડ્રો કરો એ પરફેક્શન નહીં આવે, આની અંદર તમને પરફેક્શન પડશે કે શું છે તમારે જ આપણે કોમ એન્ડ ક્યારે કરવાનું લાસ્ટ ઓર્ડર પે એક્ઝિટ પોઈન્ટ્સ ચર્સ સેટિંગ સ્ટોક કેટલો છે એનો સેફ્ટી સ્ટોક કેટલો છે એનો સેફ્ટી માટે લાઈક ઇન ફ્યુચર જરૂર પૂરતો સ્ટોક છે કે કેમ સૌ સ્ટોક કેટલો છે last for the list customer service એનું structure કહી શકાય and એને તમે યુટિલાઇઝ કરી શકો. એ વસ્તુ કે હવે આ જે સિસ્ટમ્સ પરફોર્મન્સ છે એમાં એનો ફ્લો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જશે તો એની હવે ચર્ચા કરીશું આપણે. લાઈક ઇન્વેન્ટરી સિસ્ટમ જે છે એ ડાયરેક્ટ જે સિસ્ટમનું પરફોર્મન્સ છે ટોટલ ઇન્વેન્ટરી કોસ્ટ એના સાથે આપણે સંકળાયેલી રહેશે. તો એરો જે છે એરાનો ફ્લો જે છે લાઈક ધીસ ફેડરલ સિસ્ટમ ઇઝ ડિરેક્ટલી કનેક્ટેડ ટુ ધ પરફોર્મન્સ. ધ પરફોર્મન્સ હાઈ, ધ પરફોર્મન્સ લો, વોટ સો ત્યારબાદ રિપ્લેનિશમેન્ટ પેટર્ન અને જે ડિમાન્ડ પેટર્ન છે ઇટ્સ અ વાઇઝ વર્ઝન.
You can the direction, you can provide the way. Like this. જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ ના એકોર્ડિંગ કન્સર્ન છે એનું એ કન્સર્ન કઈ રીતે લેવલ એનું ચેક થાય છે કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે એના ઉપર ડિપેન્ડ દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી હશે વિદ્યાર્થી મિત્રો યસ ઓર નો બીકોઝ ફિલ યોર એડવાન્ટેજીસ that how the work is going on ત્યાર બાદ ફટાફટ આપણે આ ઇમેજ ને કમ્પ્લીટ સ્ટ્રક્ચર છે that is redefined operating constraints and operating decision rules એ કઈ રીતે કનેક્ટેડ છે I will copy that arrow. There is one because what a same shit guys. This center marker one meaning jay ke jaldi karine tamaru je structure che that will look clear pattern. એના રૂલ્સ કયા કયા છે ડિસિઝન ઓપરેટિંગ ડિસિઝન રૂલ્સ તો એ રૂલ્સ ની જો વાત કરું તો તો હાઉ મચ ટુ ઓર્ડર એટલે કે જથ્થા આપણે તમારે ઓર્ડર આપવાનું છે એ બધું છે તો હાઉ ધેટ આર રિલેટેડ ઓકે થ્રી ડિસિઝન રૂલ્સ છે જે આપણે કહીએ છીએ ધેટ આર ઇન્વોલ્વડ ઓકે જે ડિસિઝન રૂલ્સ વર્ક એકોર્ડિંગ ધેટ ઓલ્સો એની અંદર જે ઇન્વેન્ટરી નું પરફોર્મન્સ કઈ રીતે તમે સુધારી શકો છો કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકો છો ધેટ આજે ત્રણ એના પેરામીટરાઇઝ્ડ થાય પોલિક કહી શકાય
लेवल अप करी शको जो लोग दैट इज डिपेंडेंस के ये तमारू नॉलेज छे ये तमे कई रीते या एक्सप्लेन करो जो एक्सप्लेन एंड रिट्राइव्ड करो सो दैट इज डिटरमिनिस्टिक डिमांड पैटर्न कई कई होय शके जो डिटरमिनिस्टिक एंड प्रोबेबिलिस्टिक तो या लखी जो आपणे प्रोबेबिलिस्टिक एंड आनी अंदर लखी जो लाइक डिटरमिनिस्टिक इट विल affect you on that also. Okay. तमारू structure छे. कहने तमे how you are going that thing. Yep. That is also burnable things. कई रीते तमे अंडर एस्टिमेट चेक करी रियो छे आ वस्तु तो इज गोइंग टू बी very easy task for inventory handling ke jeni andar warehouse ile ke tamaru je stock hold kare che downs ke jo e tamaru level check kare che jeni andar kitlo stock maintain kare and कंसिडरेबल डेटा अंदर कैन रियलाइज द थिंग्स ये ऑपरेटिंग कंस्ट्रेंट्स क्या क्या थी तभी मैंने ऑपरेट करी शको छो तो लाइक कही शकाय के भाई एक तो जो वेयरहाउस इत्यादि तब लोड करी शको जो तुम्हारो इन्वेंटरी देन आफ्टर फाइनेंस मनी पावर कही शक भाई एंड द नंबर ऑफ यूनिट्स ऑफ ईच आइटम तो नंबर ऑफ यूनिट्स तब त्या आग इवेंट कराई शको इट विल कंसिडरेबल डेटा कई जगह दी कई जगह जैसे मूविंग डेटा नो चीज ए प्लेस एनु कयु हसे generate the
other things like replenishment pattern kahi hai to gradual and second je che instantaneous instant je kahi shakay that will be an advantage तमारो वे छे फ्लो ऑफ द वे ये फ्लो ने तमे कई रीते हैंडल करो जो चेक दैट इज द एडवांटेजेस के ये जे स्ट्रक्चर फॉलो थाय जे अखु आज इन्वेंटरी नु मॉड्यूल पे जोई सको छो कैन एनालाइज यू कैन रेक्टिफाई थिंग ए थिंग्स तमें कई रीते क्या आगर इनिशिएट करो छो एंड तमारो जे टास्क जे छे ए कम्प्लीट करवानो प्रयत्न करो सिस्टम परफॉर्मेंस नी अंदर कई कई आपणे इन्वॉल्व करीए छे बधी ज वस्तु अहीं आगर आपणे डिफाइन करीए छे लाइक परचेज कॉस्ट per unit yeah, sorry purchase cost per unit yaar baad vidyarthi mitro ordering cost per unit yaar baad holding cost aa badha j parameters ne apne equation ma bhi convert karvana hoy chhe so you have to aware of that लास्ट इज शॉर्टेज कॉस्ट फॉर यूनिट हाउ તમે જોઈ શકો છો એગ્રીગેટ કરે છે એન્ડ ડિપેન્ડન્ટ છે કે ઇન્વેન્ટરી સિસ્ટમ જે છે આપણી હિયર યુ કેન લુક કે આખી જે આ સિસ્ટમ આપણે હાલ ગ્રાફની અંદર ડ્રો કરી છે એ ગ્રાફની અંદર તમારું જે લેવલ છે એ લેવલને તમે ત્યાં આગળ રેક્ટિફાય કરી શકો એન્ડ
can also store on that the partition. तो छे रिक्वायरमेंट छे तो वे आखी आ जे स्ट्रक्चर छे इन्वेंटरी सिस्टम नु जे तमे तमारी सामे में ड्रॉ आउट करेलु छे तने तमे समझवानो प्रयत्न करशो थोड़ोक तो तमने एक नो क्लियर कंसेप्ट થઈ જશે કે વોટ આઈ મીન કે કે આઈડિયોલોજિકલ એન્ડ આઈડિયલી કહી શકાય તો એક્ઝામ્પલ કે સિસ્ટમ નું પરફોર્મન્સ જે છે એના બાજુમાં જ મેં એની જે રિક્વાયરમેન્ટ છે જે એની કન્સ્ટ્રેન્ટ છે લાઈક કન્ટિન્યુ ઓફ ધીસ આરએસ કે ધેટ વિલ પેન્ડિંગ ઓર ડિસાઇડિંગ ધ અધર પોલિસી સ્ટ્રક્ચર ઓર અધર પોલિસી બિહેવિયર કઈ રીતે તમારો લાઈક સિસ્ટમ પરફોર્મન્સ કોના ઉપર લાઈક ટોટલ ઇન્વેન્ટરી કોસ્ટ તો એના ચાર પેરામીટર્સ છે પહેલો પેરામીટર છે કે પરચેસ કોસ્ટ પર યુનિટ તો તમને પહેલા એ આઈડિયા હોવો જોઈએ કે તમારી જે પરચેસિંગ કોસ્ટ એ કેટલી છે direction for that particular thing. Replenishment pattern je che any other instant so રિપ્લેનિશમેન્ટ પેટર્ન છે એની અંદર એનું સ્ટ્રક્ચર છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ આપણી ડેવલપ્ડ કરેલી છે એ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એની અંદર તમારો રો મટીરિયલ્સ સેમી કમ્પ્લીટેડ પ્રોડક્ટ્સ જે ત્યાં આગળ તમે ટેસ્ટ કરેલું છે ત્યારબાદ કે ઓપરેટિંગ કન્સ્ટ્રેન્ટ્સ what it means operating constraints that is the part of this inventory system do kahi shakay kai rite that I think to you kai rite that will be part of this એનું જે સ્ટોકનું લેવલ છે સ્ટોકનું યુટિલાઇઝેશન છે એ યુટિલાઇઝેશન તમે કઈ રીતે ત્યાં આગળ સેટ કરો છો
કઈ જગ્યાએથી તમે એને મોનિટર કરો છો? એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. Also set the role. જેની અંદર મારો ડાટા ઇન્ટરપ્રિટ થતો, ઓલસો મેનેજ ધ ફાઇનાન્શિયલ લુકઆઉટ, બજેટ કેટલું છે સિસ્ટમ હોલ્ડ નું એન્ડ સિસ્ટમ રિટ્રાઈવલ નું. કન્ડિશનલી હોલ્ડ કરવું હોય also tell us the number of units in stocks. Any in there? Tell me tomorrow. And also we set the rules. Like how much to order, when to order, management, any other. So we'll take care of that. The demand pattern che demand pattern like deterministic hoy shake che as well as probabilistic. Deterministic, that means as per the requirements. Probabilistic, that means depending on the other things. Now, but Vidyadhi Mitra, to our question, the inventory system. આપણે આ ચલાવ્યું સ્ટ્રક્ચર એની અંદર તમારા સમક્ષ મેં
કમ્પ્યુટરની અંદર ડ્રો કર્યું છે. તમારે પ્રોપર મેં સમજાવ્યું છે ડ્રો કરતી વખતે. તમારે કોઈ પણ ડાઉટ, કોઈ પણ પ્રોબ્લેમ હોય એના રિગાર્ડિંગ કન્સર્ન કરીશ. થેન્ક યુ.